ઓલપાડની સાયનાઇડ કંપનીમાં બિન અનુભવી કામદાર દ્વારા પ્લાન્ટ શરૂ કરવામાં આવતા કુશળ કામદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે 26 દિવસથી ઉપવાસ પર બેસેલા કામદારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓલપાડમાં છેલ્લા 32 વર્ષથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ અવારનવાર વિવાદોમાં ઘેરાતી આવી છે. માનવ વસ્તી વચ્ચે કાર્યરત ઝેરી રસાયણો બનાવતી કંપનીને લઈ ખેડૂત સમાજના નેજા હેઠળ અનેક આંદોલન થયા હતા. સુરત કલેક્ટરે પણ આ કંપની માનવ વસ્તી વચ્ચે હિતાવહ નથી એવો રિપોર્ટ સરકારમાં મોકલ્યો હતો. જોકે ખેડૂત સમાજ કોર્ટે રાહે જતા હાલ આંદોલન સમેટાયું છે. બહુચર્ચિત સાયનાઇડ કંપનીમાં છેલ્લા 20 થી 32 વર્ષ જૂના કાયમી 150 જેટલા કર્મચારીઓએ પગાર, રિવાઇઝર, કામદારોનું શોષણ તેમજ લોકલ ગુજરાતીઓ સાથે અન્યાય થવા સહિતની પડતર માંગણીઓને લઈ છેલ્લા 50 દિવસથી કર્મચારીઓ બહાર આવી છે. તેમજ ગત તારીખ 19 જૂનના રોજથી સાયનાઇડ કંપનીની બાજુમાં પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. છતાં પણ કંપનીના સત્તાધીશોએ કોઈ નિર્ણય લીધો નથી ત્યારે હવે બિન અનુભવી કામદારો દ્વારા શરૂ કરાયેલો પ્લાન્ટ બંધ કરવાની માંગ ઉઠી છે. સાયનાઇડ એન્ડ કેમિકલ્સ કંપનીનો પ્લાન્ટ જે 2 મહિનાથી કર્મચારીઓને કારણે બંધ હતો, એ લોકોએ આજે કર્મચારીઓને દૂર રાખીને જ જીવના જોખમે પ્લાન્ટ ફરી કાર્યરત કર્યો છે એવી અમારી પાસે પૂરી માહિતી છે. અમે મામલતદાર સાહેબ સહિત ગવર્મેન્ટ ઓથોરિટી તમામને જાણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધી અમે લોકો અમારા જીવના જોખમે પ્લાન્ટ ચલાવતા હતા, પરંતુ અત્યારે અંદર જે માણસો કામ કરી રહ્યા છે એ ક્યાંના છે, કેવા છે, એ અમને કોઈ પ્રકારની માહિતી નથી. એટલે શક્ય છે કે ગમે ત્યારે પ્લાન્ટમાં કંઈ પણ થવાની શક્યતા છે. આ તો એવું છે કે ભાઈ એન્જિનના રેલવે એન્જિન ચલાવનારા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરે કે એ લોકોને દૂર કરવામાં આવે, હા, તો બસના ડ્રાઈવરને બોલાવીને એમ કહે છે કે રેલવે એન્જિન ચાલુ કરી દો. એવું છે, બરાબર છે. સંસદ સભ્યોને 2 લાખ રૂપિયાનો પગાર ઓછો પડે છે, એ લોકો 5 લાખની માંગણી કરે છે. હા, તો અધિકાર તો દરેક માણસને આપવામાં આવેલો છે. અમે લોકોએ પણ અમારા ઓછા પડતા પગાર કેલની બાબતમાં માંગણી કરી, એમાં ખોટું શું કર્યું? કર્મચારીઓ પગાર વધારવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ કર્મચારીઓ પહેલા કંપનીમાં આવીને કામ કરો એવી મનમાની કંપનીના સંચાલકો કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આંદોલન કરી રહેલા કુશળ કર્મચારીઓએ ધારાસભ્ય મુકેશ પટેલને પણ રૂબરૂ રજૂઆત કરી હતી અને કંપનીના સંચાલકો તેમજ કર્મચારીઓ વચ્ચે મધ્યસ્થી કરી બેઠક પણ યોજી હતી. જોકે બેઠક નિષ્ફળ જતા આ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આજથી કંપનીમાં બિન અનુભવી કામદારો દ્વારા પ્લાન શરૂ કરાતા આંદોલનકારી કર્મચારીઓ ઓલપાડ તાલુકા સેવા સદન ખાતે પહોંચી જઈ હલ્લો બોલાવ્યો હતો. તેમજ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન આપી પ્લાન્ટ તાત્કાલિક બંધ કરાવી ઓલપાડ વાસીઓને બચાવવાની માંગણી કરી હતી. લેબર કમિશનર તો એવું કહે છે, માત્ર એકવાર એ લોકો અમારી સાથે વાત કરી છે, એ લોકો અમારી સાથે વાત જ કરતા નથી. તો એ લોકોની આ કેવી સ્પષ્ટતાગીરી ખબર પડે છે કે અમે લોકો દરેક જગ્યાએ પ્રયત્ન કરે છે, દરેક ઓથોરિટીને મળીએ છીએ, કોઈ પ્રયત્ન જ નથી કરતા. બસ હવે અમે લોકો બહાર છે, ભૂખ હડતાલ પર જઈશું, આ માણ કરીશું. અમે અહીંયા તાલુકાની પ્રજાના સહકારની આશા રાખીએ છીએ કે અત્યારે જે કાર્યરત પ્લાન છે એને પહેલા બંધ તો કરાવો, નહીં તો ગમે ત્યારે એનું ભોપાલકાંડ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. જે કામદારોને સાયનાઇડ વિશે કોઈ ગતાગમ નથી તેવા બિન અનુભવી કર્મચારીઓ દ્વારા જો પ્લાન્ટ શરૂ કરવામાં આવે તો બીજી ભોપાલ કાંડ થવાની શક્યતાઓ છે એવી પણ તેમણે દહેશત વ્યક્ત કરી છે. ત્યારે પ્લાન્ટ શરૂ થતો અટકાવવો જરૂરી છે. ત્યારે હવે સાયનાઇડ કંપનીનો વિવાદ ક્યારે અટકશે એ જોવું રહ્યું. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.